આગળ વાત કરીએ તો આજે મા મહિનાની પૂનમના પર્વની રાજ્યભરના મંદિરોમાં ઉજવણી થઈ, જેમાં ડાકોર ખાતે પણ ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા, જ્યારે નડિયાદમાં આવેલ સંતરામ મંદિરમાં સાકર વર્ષા થઈ, જેમાં લાખો ભાવિક ભક્તો સામેલ થયા હતા. સંતરામ મંદિરમાં સંતરામ મહારાજનો 192મો સમાધિ મહોત્સવ ઉજવાયો હતો અને તે દિવસે આકાશમાંથી દિવ્ય સાકર વર્ષા થઈ હતી. આ પરંપરાના દર વર્ષે મા મહિનાની પૂનમે સાકર વર્ષા યોજાય છે. 1500 કિલો સાકર અને 500 કિલો કોપરાના ઉછામણી કરી તેમજ ભક્તોએ આ કોપરા અને સાકરને ઝીલી હતી. આ નજારો જોવા જેવો હતો. રાધનપુરમાં આખલાની મારથી સારવાર લઈ રહેલ વૃદ્ધાનું મોત નિપજ્યું છે. કુંભારવાસ વિસ્તારમાં આખલાએ 95 વર્ષના માજી રૂપાબેન શિવાભાઈ પ્રજાપતિ પર હુમલો કરતા તેઓ ઘવાયા હતા. સારવાર અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે તેઓને ખસેડવામાં આવ્યા હતા, જોકે સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત નિપજ્યું હતું. રાજ્ય સરકારના અન્ન પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર અંબાજી મંદિર ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમનું દેવસ્થાન ટ્રસ્ટ તરફથી ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિર ખાતે મંત્રીએ સિદ્ધિવિનાયક મંદિરના પણ દર્શન કર્યા અને ત્યારબાદ માતાજીના મંદિરમાં ગર્ભગૃહમાં માતાજીના દર્શન કરી મહારાજ દ્વારા તેમને ચુંદડી ઓઢાડી બહુમાન કરવામાં આવ્યું, તેમજ મહારાજ દ્વારા તેમને પાવડી મૂકી આશીર્વાદ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને મંદિરની ગાદી પર જઈ ભટજીના આશીર્વાદ લીધા હતા.